નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોવાનું છે ફૂડ સેફ્ટી ઓફિસરનું જે પેપર લેવામાં આવ્યું હતું તે ગૌણ સેવાનું આપણે ફૂડ સેફ્ટી ઓફિસરનું આપણે આજે પેપર સોલ્યુશન જોઈશું. તો તેમાં જે જનરલ સ્ટડી એટલે કે જીએસના જે પ્રશ્નો પૂછાણા હતા તેનું અને સાથે સાથે આપણે જે મેથ રીઝનિંગને જે પ્રશ્નો પૂછાણા છે તેનું આપણે અલગથી આપણે સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી યુટ્યુબ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો હાલમાં મેં 35-36 જેટલા પેપર જે છે તે સોલ્યુશન કરી નાખેલા છે અને ડેઈલી એક પેપર સોલ્યુશન કરતો જાઉં છું. તો સાથે સાથે તમે આ પેપર કરવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ અચૂક કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવજો, જેથી કરીને અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને ક્વેશ્ચન પૂછીશ જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. તો મિત્રો, આન્સર અચૂક આપજો, કેમ કે આવનારી કોઈ બી એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન જે છે તે રિપીટેડ પૂછાઈ શકે છે. તો ગૌણ સેવાની એક્ઝામ એક એવી એક્ઝામ છે જેમાં ક્વેશ્ચનો જે છે તે વારે વારે રિપીટ થાય છે. તો ખાસ કરીને બધા પેપર અચૂક કરો અને આવનારી એક્ઝામમાં જેથી તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે. તો ઘણા ખરા મિત્રો જે છે તે 2-4 મિનિટ વિડીયો જો ત્યાર પછી સ્કીપ કરતા હોય છે. તો મિત્રો, એવી રીતના જો તમે તૈયારી કરતા હો, અધૂરી તૈયારી કહેવાય તેને, તો તે રીતના તૈયારી ન કરો જેથી કરીને ખોટો તમારો ટાઈમ પાસ ન થાય. તો ખાસ કરીને તો તમે બુક જ પ્રિફર કરો, આ તો તમને જો સોલ્યુશન જે છે તે તમને વ્યવસ્થિત મળી રહે અને સાથે સાથે કઈ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો છે તે તમને વિડીયો લેક્ચરમાં ખબર પડશે. તો મિત્રો, વિડીયો અંત સુધી વ્યવસ્થિત જોજો જેથી કરીને તમને પૂરેપૂરું જે પેપરમાં જે બી ક્વેશ્ચન પૂછાણા છે તે તમને ખ્યાલ આવશે. તો સ્ટાર્ટ કરીએ હવે આપણે. સૌ પ્રથમ ક્વેશ્ચન છે, જૈન સમુદાયનું પવિત્ર યાત્રાસ્થાન જખો ક્યાં આવે છે? તો જખો જે આવે છે આપણને ત્યાંથી યાદ આવી જાય. જખો કોના માટેનું? તો આપણા જે સરોજ પાઠક આપણા સાહિત્યકાર છે તે જખો પાઠકનું જે જન્મ જે છે તે જખો ખાતે થયો હતો. સરોજ પાઠકનો જન્મ ક્યાં થયો હતો? જખો ખાતે થયો હતો. તો જૈન સમુદાયનું પવિત્ર જે સ્થળ જે છે તે ક્યાં આવેલ છે? તો કચ્છ જિલ્લામાં આવેલ છે. પછીનો ક્વેશ્ચન છે, આદિ કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યાં આવેલ છે? તો આ તમને તળાજા તાલુકો જે છે તે ભાવનગર જિલ્લામાં જોવા મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હોવાની લોકવાયકા ધરાવતું માધવપુર નામનું સ્થળ ક્યાં જોવા મળશે? તો તે તમને પોરબંદરમાં જોવા મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યાં જોવા મળશે? તો વીરપુર તમને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે જોવા મળશે. તો અહીંયા આપણો આન્સર જે આવશે તે આવશે ડી આવશે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. તો અહીંયા આપણે જે ઓનલી આપણે જીએસના પ્રશ્નો જોવા છે, તો અહીંયા આપણે જે ફૂડ સેફ્ટી ઓફિસરનું જે પ્રોફેશનલ નોલેજ છે તે આપણે નહીં જોઈએ. તો ત્રીજો ક્વેશ્ચન છે, પ્રસિદ્ધ કવિ મુકુંદરાય પારાશરનું જન્મસ્થળ જણાવો. પ્રસિદ્ધ કવિ મુકુંદરાય પારાશરનું જન્મસ્થળ જણાવો. તો આપણો આન્સર આવશે મોરબી આવશે. યાદ રાખજો, પ્રસિદ્ધ કવિ મુકુંદરાય પારાશરનું જન્મસ્થળ કયું આવશે? તો મોરબી આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6, બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું? બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું? તો એનો અર્થ થશે જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય. જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય જે બંદી પ્રત્યક્ષીકરણ જે છે તે છે. તો આપણો આન્સર આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 8મો, જે ઘણી વાર પૂછાયેલો છે. તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટલિંગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટલિંગ પ્રથમ વિજેતા સ્કૂલ કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવે છે? તો કેટલા રૂપિયાનો? તો પ્રથમ વિજેતાને જે છે તે 5 લાખ રૂપિયાનો જે છે તે રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 11મો ક્વેશ્ચન, સંધિ છોડો. તમને પ્રતિષ્ઠિત આપેલ છે, પ્રતિષ્ઠિતની આપણે સંધિ છોડવાની છે. તો અહીં આપણો આન્સર જે બનશે તે આ બનશે પતિ પ્રસ્થિત. પતિ પ્લસ સ્થિત જે છે તે પ્રતિષ્ઠિત જે છે તેની સંધિ છોડશું તો તેનો વિગ્રહ કરતા શું બનશે? પ્રતિ પ્લસ સ્થિત બનશે. ત્યાર પછીનો 13મો ક્વેશ્ચન છે જે ઇંગ્લિશનો છે. તો ઇંગ્લિશના ક્વેશ્ચનમાં જોઈએ આપણે, વોટ આર યુ ક્રાઇંગ? વોટ આર યુ ક્રાઇંગ? ખાલી જગ્યા. અહીંયા આપણને આપેલું છે પુટ યુ પ્રોપર પ્રીપોઝિશન. પ્રીપોઝિશનનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણો આન્સર જે આવશે તે આન્સર આવશે આપણો એ આવશે 4. વોટ આર યુ ક્રાઇંગ ફોર? આપણો આન્સર આવશે વોટ આર યુ ક્રાઇંગ ફોર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યાર પછીનો 16મો ક્વેશ્ચન છે, અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
તો આ ક્વેશ્ચન મિત્રો ઘણીવાર પૂછાયેલો છે. યાદ રાખજો, અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો અંદાજપત્ર જે છે તે નાણાં ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો નાણું ખાતું જે છે તે અંદાજપત્ર તૈયાર કરે છે. પછી ઘણીવાર એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોમાંથી શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો શબ્દકોશ આપણે વારેવાર એક્ઝામમાં પૂછાય છે. તો અહીં તમે જોશો તો પહેલા તમને બધી જગ્યાએ શ શ જોવા મળશે, ત્યાર પછી તમે ક ખ ગ પ્રમાણે જોડશો તો સૌ પ્રથમ તમારો શબ્દમ શબ્દ જે છે તે સૌ પ્રથમ આવશે, જેથી કરીને આપણો આન્સર બનશે એ શબ્દમ સમિયાનું શરટ અને સસિયાર આપણો આન્સર આવશે એ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 21, એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે શું કરવું પડે? તો કલ્ટર દબો પ્લસ અલ્ટર પ્લસ સી તમે પ્રેસ કરશો તો જેથી કરીને તમારે કોપીરાઇટનો જે લોગો જે છે તે તમે ઉમેરી શકશો. ફરી એકવાર, કલ્ટર પ્લસ અલ્ટર પ્લસ સીનો તમે પ્રેસ કરશો જેથી કરીને તમે શોર્ટકટ કીનો જે કોપીરાઇટનો લોગો જે છે તે તમે એડ કરી શકશો. ત્યાર પછીનો 23મો ક્વેશ્ચન છે, ડિપ્રેશન શબ્દનો પહેલો અને ત્રીજો અક્ષર અદલ બદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તેને તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર અને એ જ રીતે છેક છેલ્લે સુધી અદલ બદલ કરો, મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવો, તો હવે આપેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો આવશે? તો મિત્રો હું તમને આ ક્વેશ્ચન જે છે તે અહીં તમને બોલીને નહીં સમજાઈ શકું, આ તમને મારે ડિસ્ક્રિપ્શન સાથે સમજાવવું પડશે. તો આનું તમને અલગથી સોલ્યુશન કરીને હું સમજાવી દઈશ. તો હાલ પૂરતો તમે સોલ્યુશન કરતા હો તો આનો આન્સર જે છે તે આ આવે છે અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો તે મેથ્સ અને રીઝનિંગનો વિડીયો આપણે અલગથી જોઈશું. તો જોઈ આવે આપણે આગળ. ત્યાર પછીનો 26મો ક્વેશ્ચન છે, નીચે જણાવેલા શબ્દનો અર્થ જણાવો. તો આપણે બધા પેપર કરીએ છીએ તો બધા પેપરમાં તમે જોશો તો શબ્દનો અર્થ જે છે તે પૂછાય છે. તો સંભ્રમે, તો સંભ્રમે જે છે તેનો અર્થ શું થશે? તો અહીં આપણો આન્સર જે છે તે આવશે એ ચિંતાતુર, ચિંતાતુર જે છે તે આપણો આન્સર આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 28મો, આપણે પ્રોપર કન્જંક્શનનો યુઝ કરવાનો છે. હી ઇઝ અ રીચ ખાલી જગ્યા મિસરેબલ, હી ઇઝ અ રીચ એટ મિસરેબલ આપણો આન્સર આવશે સી આવશે એટ. તે પૈસાદાર છે છતાં પણ એ કંજૂસ છે આપણો આન્સર આવશે, તો પણ હજુ સુધી તે કંજૂસ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું 31મો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે આઈ ક્રિએટ સંસ્થાની મહાકાય ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી, આ સમયે તેમની સાથે કયા દેશના વડાપ્રધાન ઉપલબ્ધિત હતા? તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે. તો આ ક્વેશ્ચન જે છે તે અલગ અલગ રીતના એ પૂછાયેલો છે. તો ઘણીવાર આ સિટીનું નામ પૂછાયેલું છે, તો દેવ ધોલેરા છે તે કયા તાલુકામાં આવેલ છે એવું બી પૂછાયેલું છે, તો તે બાવળામાં આવેલું છે. અને સંસ્થા કઈ છે? તો આઈ ક્રિએટ સંસ્થા છે. આ ક્વેશ્ચન બી ઘણીવાર પૂછાઈ ગયો છે. અને તેની સાથે કયા દેશના વડાપ્રધાન? તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જે છે તેની સાથે ઉપસ્થિત હતા. તો આપણો આન્સર આવશે બી ઇઝરાયલ આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 33મો ઓપ્શન, આપણે 33મો ક્વેશ્ચન જોઈશું, સાદુલ વિકડિતનું બંધારણ જણાવો. તો સાદુલ વિકડિતનું બંધારણ શું બનશે? તો અહીં આપણો ડેશ 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 આપણું બંધારણ આવશે અને તેનું આપણે બંધારણ યાદ રાખજો, મસજ સતત ગા, મસજ સતત ગા, કે જે સાદુલ વિકડિતનું બંધારણ છે. તો જે જે અક્ષર 17 અક્ષરના છે સાથે સાથે જે 21 અક્ષરનો સ્તગધારા છે આ બધા મોસ્ટ એમપી છે અને વારે વારે એક્ઝામમાં પૂછાયેલા છે. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો, આ બંધારણ જે છે તે તમે છંદમાંથી ખાસ કરી નાખજો. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 36, અન્નહાર અને તેની મર્યાદાઓ માટે ગાંધીજી અત્યંત આગ્રહી હતા, દૂધ વિશેના દોષોની જાણકારી મેળવી તેમણે ક્યાં વસ્તી દૂધનો ત્યાગ કર્યો હતો? તો ગાંધીજીના નાના નાના પ્રશ્નો હોય તો ગાંધીજી ભણવા ક્યારે ગયા છે એવો બી આપણે ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો હવે ક્વેશ્ચન કેવો છે, અન્નહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા, દૂધ વિશેના દોષોની જાણકારી મેળવી તેણે ક્યાં વસ્તી દૂધનો ત્યાગ કર્યો હતો? તો તેણે 1912ના વર્ષે દૂધનો ત્યાગ કર્યો હતો. તો મિત્રો ખાસ યાદ રાખજો, આવનારી કોઈ બી એક્ઝામમાં તમારા આ ક્વેશ્ચન આવી શકે છે, મોસ્ટ ટાઈમ બી છે, તમારી બુકમાં નોટ કરી લો. તો આન્સર આવશે આપણો 1912 આવશે. પછીનો 38મો ક્વેશ્ચન છે, સાચી જોડણી શોધો. અહીં તમારે સાચી જોડણી શોધવાની છે. તો અહીં સાચી જોડણી જે છે તે આન્સર આવશે આપણો એ આવશે.
તો પોરવાય પઈ જશે તો પોરવાય પઈ કઈ રીતના લખાશે? તો આ રીતના લખાશે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, કે જે આપણે બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં છે, આરાસુરી અંબાજી કે જે આપણે બનાસકાંઠામાં છે, અને પાવાગઢ કે જે આપણે પંચમહાલ જિલ્લામાં છે, મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે? તો તેનું સ્તુતિગાન કોણે કર્યું છે? તો આ બધાનું ગરબો એટલે કે આપણે વલ્લભ મેવાડાએ કર્યું છે. તો ગરબો કોને વખણાય છે? તો વલ્લભ મેવાડાના વખણાય છે. તો આપણો આન્સર આવશે વલ્લભ મેવાડા. તો સાથે સાથે એ બી રાખી લો, ગુજરાતમાં શક્તિપીઠ કેટલી છે? તો ત્રણ શક્તિપીઠ જે છે તેમાંથી બહુચરાજી, આરાસુર અંબાજી અને પાવાગઢ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 43. 100 વોટના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખતા ખાલી જગ્યા યુનિટ ઉર્જા વપરાશે. 100 વોટના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખશો તો ખાલી જગ્યા યુનિટ ઉર્જા વપરાશે. તો અહીં આપણો આન્સર આવશે 1 યુનિટ ઉર્જા વપરાશે. તો આ ક્વેશ્ચન મિત્રો ઘણી વાર પૂછાયેલો છે, ખાસ કરીને કોઈ બી ઇલેક્ટ્રિકલનું પેપર હોય તો ઇલેક્ટ્રિકલ અને ઇસીના પેપરમાં આ પૂછાયેલા છે. તો આવનારી કોઈ બી એક્ઝામમાં આપણે કોમન સેન્સ વાળો આ ક્વેશ્ચન છે, જેથી કરીને પૂછાઈ બી શકે. તો યાદ રાખજો, 100 વોટના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખતા ખાલી જગ્યા યુનિટ ઉર્જા વપરાય તો 1 યુનિટ ઉર્જા વપરાશે. પછીનો ક્વેશ્ચન જોઈશું, 46મો ક્વેશ્ચન, નીચે આપેલા વાક્યનો પ્રેરક સાચો વિકલ્પ શોધો. નીચે આપેલા વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તો માળીએ ઝાડ કાપ્યું તો આપણે તેનું પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો પ્રેરક વાક્ય જે છે તેનો આપણો આન્સર શું આવશે? માળી પાસે ઝાડ કપાયું. માળી પાસે ઝાડ કપાયું જે આપણું પ્રેરક વાક્ય બનશે. તો કોઈના પાસે કામ કરાવ્યું હોય તો તે આપણું પ્રેરક વાક્ય બને છે. તો અહીં જે છે કોની પાસે કરાયું? તો માળી પાસે કરાયું. તો અહીં તમે બાકીના ઓપ્શનમાં જોશો તો તમને માળીને ઝાડ કાપશે, માળીથી ઝાડ કપાશે, માળીથી ઝાડ કપાયું. તો કોઈ બી ઓપ્શન બંધ બેસતો નથી. તો માળી પાસે ઝાડ કપાયું આ આપણો ઓપ્શન જે છે તે આપણું પ્રેરક વાક્ય બનશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, 48મો, હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરી ડે. તો અહીં આપણો આન્સર જે આવશે તે આવશે કમ્સ આવશે. કમ નહીં આવે તો મિત્રો યાદ રાખજો અહીં આપણો આન્સર શું આવશે? કમ્સ આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, નેક્સ્ટ 52મો ક્વેશ્ચન છે, ભક્ત કવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મકની રચના જણાવો. ભક્ત કવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચના જણાવો. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે હાર આવશે. યાદ રાખજો આ ક્વેશ્ચન આપણા માટે નવો છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રની રચના જણાવો. તો અહીં આપણો આન્સર આવશે હાર આવશે. ત્યાર પછીનો છે 54મો ક્વેશ્ચન છે, તો 54મા ક્વેશ્ચનમાં આપણે જે વિરોધાથી શબ્દ આપવાનો છે એનોટોનિયમ, તો ક્લગી લખેલ છે તેનો આન્સર આપણો મિનિંગ શું થશે? તો તેનો મિનિંગ થશે પાદરી લોકો. તો તેનો જે આપણે વિરોધાથી શબ્દ જે છે તે શું આવશે? લેટી આવશે. તો લેટી એટલે થશે સામાન્ય સંસારી લોકો. યાદ રાખજો લેટી એટલે શું થશે? સામાન્ય સંસારી લોકો. તો અહીં આપણો આન્સર આવશે ડી આવશે. ત્યાર પછીનો જોઈશું નેક્સ્ટ આપણે 57મો ક્વેશ્ચન, ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતા મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? તો અહીં આપણો આન્સર જે છે તે આવશે સી આવશે, ક્લોરોફ્લોરોકાર્બન. આપણો આન્સર આવશે સી આવશે, ક્લોરોફ્લોરોકાર્બન. ત્યાર પછીનો 59મો ક્વેશ્ચન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ, સંસાર પ્રત્યે અતિશય સ્નેહ તેને શું કહેવાશે? આશક્તિ કહેવાશે. તેને શું કહેવાશે? આશક્તિ કહેવાશે. તો આપણો આન્સર આવશે સી આશક્તિ. ત્યાર પછી જોઈશું નેક્સ્ટ 65મો ક્વેશ્ચન જે છે આપણે મેથ્સનો છે, તો તેને આપણે અલગથી સમજીશું. અહીં આપણને ફાઇન્ડ કરવાનું ઓક્યુ સીધું કીધું છે. તો અહીં તમે જોશો 7 આપેલા છે અને તમને 24 આપેલા છે. તો અહીં તમારી સિરીઝ જ છે કે 7 આપ્યા હોય અને 24 આપ્યા હોય છે ત્યારે તમારો કર્ણનો આન્સર જે છે તે હંમેશા 25 આવશે. તો તમે 7નો વર્ગ કરો તો 49 આવશે. તેવી જ રીતના તમે 24નો વર્ગ કરો તો 576 આવશે. અને બંનેનું વર્ગમૂળ કાઢશો તો 600, ટોટલ 625 બનશે બંનેનો સમ કરતા. અને તેમનું વર્ગમૂળ કાઢશો તો તમારા 625નું વર્ગમૂળ જે છે તે તમારું 25 આવશે. અને આન્સર જે છે તે તમારો 25 આવી જશે. તો મિત્રો હજી બી તમને અહીંયા તમારે પાયથાગોરસનો નિયમ લગાડવાનો છે.
અને ન આવડે તો આપણે અલગથી આપણે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, ત્યાંથી તમને વધારે ખ્યાલ આવી જશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીલકા નદીને કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો પવિત્ર સ્થાનક ભીમનાથ જે છે તે ક્યા જિલ્લામાં આવે છે? તો તે બોટાદ જિલ્લામાં આવે છે. અને કઈ નદીના કાંઠે? તો નીલકા નદીના કાંઠે. તો આવો ક્વેશ્ચન બી ઘણી વાર પૂછાયેલ છે. પવિત્ર શિવાલય ભીમનાથ જે બોટાદ જિલ્લામાં આવેલ છે તે કઈ નદીના કિનારે છે? તો નીલકા નદીના કિનારે છે. ત્યાર પછી જોઈશું આપણે 67મો ક્વેશ્ચન. ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાને ક્યાં જિલ્લાની હદ સ્પર્શતી નથી? ક્યાં જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો મહીસાગર જિલ્લો, ત્યાર પછી છે સાબરકાંઠા, ઓપ્શન સી છે ખેડા, અને ઓપ્શન ડી છે અરવલ્લી. તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે, સૌ પ્રથમ તમને સાબરકાંઠા જોવા મળશે, ત્યાર પછી અરવલ્લી જોવા મળશે, અને ત્યાર પછી તમને મહીસાગર જોવા મળશે, અને એક્ઝેક્ટ નીચે તમને ખેડા જોવા મળશે, જેથી કરીને તેને સાબરકાંઠા સ્પર્શ કરશે, અરવલ્લી સ્પર્શ કરશે, અને નીચે ખેડા છે જેથી એ બી સ્પર્શ કરશે, અને મહીસાગર જે છે તે અરવલ્લી પછી છે તો દાહોદ પાસે, જેથી કરીને મહીસાગર સ્પર્શ નહીં કરે. તો આપણો આન્સર બનશે એ મહીસાગર. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સંરચના સમુદ્રની માહે જોવા મળતી નથી? નીચેનામાંથી કઈ સંરચના સમુદ્રની માહે જોવા મળતી નથી? તો આ પ્રશ્ન જે છે તેમાં બધે બધા જે આન્સર જે છે તે ખોટા હતા, જેથી કરીને રદ કરવામાં આવેલો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 72મો ક્વેશ્ચન છે, નીચે આપેલા વાક્યમાંથી રેખાંતિક ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો અહીં તમને આપેલ છે થોડીવાર ઈશ્વર જોઈ રહ્યો, થોડીવાર ઈશ્વર જોઈ રહ્યો. તો અહીં જે ક્રિયા વિશેષણનો પ્રકાર કયો આવશે? તો આપણો આન્સર આવશે થોડીવાર એટલે સમય બતાવે છે. તો આપણો આન્સર આવશે સી, સમયવાચક આવશે. ત્યાર પછીનો છે, એક્ઝેક્ટિવ ફોર્મ ઓફ મૂ, મૂ આપેલ છે, મ્યુનું એક્ઝેક્ટિવ ફોર્મ એટલે કે વિશેષણ થયું છે તો મૂવેબલ થશે. યાદ રાખજો મૂવેબલનો સ્પેલિંગ જે છે તે ખાસ યાદ રાખજો, MOVA MOV, એબલ જે છે એબલ આપણે લખી તે રીતના યાદ રાખી લો. તો મૂનું જે છે તેનું વિશેષણ રૂપ થશે તો મૂવેબલ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું હવે, જે આપણે યોજનાનો છે. તો ખાસ કરીને આ ક્વેશ્ચન આપણે નહીં પૂછાય તો હવે આપણે નહીં કરીએ. ઓગણએસીમો ક્વેશ્ચન છે, બકર ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું સોનેટ રચ્યું? બકર ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું સોનેટ રચ્યું? તો આપણો આન્સર આવશે ભણકાર જે સોનેટ જે છે તે રચ્યું હતું. તો આન્સર આવશે સી, ભણકાર આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું 82મો. તો અહીં તમને વિધાનો આપ્યા છે તેમાંથી કેટલા સાચા છે તે તમારે કહેવા છે. તો અહીં ઓપ્શન આપણે સેન્ટેન્સ 1 છે, ગ્રામ લોકો ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે. પછી છે બીજો છે, ગ્રામ પંચાયતના દરેક સભ્યને મિટિંગની જુદી જુદી નોટિસ મોકલવાની જરૂર નથી. ત્રીજો છે, ગ્રામ પંચાયતની મિટિંગના તારીખ સ્થળ અને સમય સરપંચ નક્કી કરે છે. અને ચોથો પોઈન્ટ છે, ગ્રામ પંચાયતની મિટિંગનું અધ્યક્ષસ્થાન તલાટીકમ મંત્રી લે છે. તો તલાટીકમ મંત્રી લેતા નથી, જેથી કરીને આ રોંગ છે. ત્યાર પછી આપણો ઓપ્શન જે છે તે બંને માધ્યમમાં તમને ચાર ચાર જોવા મળશે, જેથી કરીને આપણો રાઈટ આન્સર જે આવે છે તે આવશે 1 અને 3. તો એવો ઓપ્શન આપણે એ છે, ગ્રામ લોકો ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહી શકે છે. પછી જોઈશું આપણે આગળ. તો આપણે ક્વેશ્ચન છે 84મો, જે આપણે રીઝનિંગનો છે, જેનો આન્સર તમને હાલ કહી દઉં છું કે આન્સર તમારો જે છે તે 33 આવશે. અને એનું ડિટેલમાં સોલ્યુશન જે છે તે આપણે મેથ્સના વિડીયોમાં અલગ મેથ્સ રીઝનિંગનું જ્યારે સોલ્યુશન કરશું ત્યારે આપણે અલગથી જોઈશું. ત્યાર પછીનો 87મો ક્વેશ્ચન છે, નીચે આપેલા તળપદાર શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પોમાંથી શોધો. તો પત્યા જે છે તો પત્યાર એટલે શું થશે? તો પત્યાર એટલે થશે વિશ્વાસ થશે. પત્યાર એટલે શું થશે? વિશ્વાસ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, ગીવ ધ સિનોનિમ્સ ઓફ પોઈઝન. તો પોઈઝન એટલે શું થશે? ઝેર થશે. તો ઝેરનું શું વિરુદ્ધાર્થ? તો વેનોમ એટલે શું થશે? ઝેર થશે. તો પોઈઝન, તો પોઈઝનનું સમાનાર્થી શું થશે? વેનોમ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું 92મો, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે જે છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 94મો, નીચે આપેલા અર્ધભેદ અને શબ્દભેદ માટે ખોટો વિકલ્પ શોધો. તો અહીં તમને ઓપ્શન આપ્યા છે તેમાંથી ખોટો વિકલ્પ શોધવાનો છે.
તો પાવક તો અગ્નિ થશે, આ રાઈટ છે. પછી છે પાવન, તો પાવન તો સૂચિ થશે, આ બી રાઈટ છે. ઉપાહાર તો ટીમણ થશે, આ બી રાઈટ છે. તો ઉપાહાર એટલે અલ્પાહાર નહીં થાય, તો આ જે છે તે આપણો ખોટો વિકલ્પ છે. તો બાકીના ત્રણ જે આપણને મિત્રો તમને ખ્યાલ ન હોય તો તમે તમારી બુકમાં નોટ કરી લો, પાવક તો અગ્નિ, પાવન તો સૂચિ અને ઉપાહાર તો ટીમણ થશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈશું, 12 ફેબ્રુઆરી 1977 ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા હતા? 12 ફેબ્રુઆરી 1977 ગુજરાત સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા હતા? તો આ ક્વેશ્ચન આપણા માટે તદ્દન નવો છે, તો એનો આન્સર જે છે તે આવશે વિપુલ કલ્યાણી. આન્સર શું આવશે? વિપુલ કલ્યાણી જે છે તે 12 ફેબ્રુઆરી 1977 ગુજરાત સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે રહ્યા હતા. તો આપણો આન્સર આવશે વિપુલ કલ્યાણી. ત્યાર પછીનો 99મો ક્વેશ્ચન જે છે તેનો હું તમને અલગથી મિત્રો સમજાવી દઈશ. અહીં આપણો હાલમાં તમને આન્સર ટૂંકમાં કહી દો, તો હાલમાં તમારો આન્સર જે છે તે 20 તમારે આવશે. ત્યાર પછીનો જે તાલુકાનો ક્વેશ્ચન છે, બાલાસિનોર તાલુકો ગુજરાતના રાજ્યના કયા જિલ્લામાં જોવા મળશે? તો બાલાસિનોર એટલે કે આપણું રૈયાલીવાળું જે આપણે ડાયનોસોરના ઈંડાવાળું છે તે તમને કયા જિલ્લામાં? તો મહીસાગર જિલ્લામાં જોવા મળશે. બાલાસિનોર ક્યાં જોવા મળશે? તો તમને મહીસાગર જિલ્લામાં જોવા મળશે. ત્યાર પછીનો છે, ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે? ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે? તો તેના અધ્યક્ષ જે છે તે સરપંચ બને છે. તો ગામમાં કોઈ આપત્તિ થઈ હોય તો તેની વ્યવસ્થા કરવાની હોય તો તેને સમિતિના અધ્યક્ષ જે છે તે સરપંચ બને છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું 106મો, ગોપીનું મય કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે, આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો. ગોપીનું મય કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે, આવો ઉલ્લેખ કરનાર કવિ કોણ હતા? તો તે કવિ હતા દયારામ. દયારામ જે છે તેને આવો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, ફાઇન્ડ ધ સેન્ટેન્સ વિથ અ કરેક્ટ યુઝ ઓફ અંડરલાઇન વર્ડ. અહીં કોઈ સેન્ટેન્સ આપેલા છે 4 સેન્ટેન્સ, તો એમાંથી જે અંડરલાઇન વર્ડ જે છે તે કરેક્ટ હોય તેવું સેન્ટેન્સ કહ્યું છે. તો અહીં આપણું સેન્ટેન્સ એ જે છે, વાઇલ ગોઈંગ ટુ ધ લેક ધ એલિફન્ટ ક્રેસેડ ધ રેમ, કે જ્યારે આપણે તળાવ પાસે પહોંચ્યા ત્યારે એલિફન્ટ જે છે તે સસલાઓને ક્રશ કરી રહ્યા હતા, એટલે કે દબાવી રહ્યા હતા. તો આપણો આન્સર આવશે એ આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? ગુરુદ્રષ્ટિની ખામી જે છે તે કયા નામે ઓળખાય છે? તો અહીં આપણો આન્સર જે છે તે મિત્રો એક બી નથી, જેથી કરીને આ પ્રશ્ન જે છે તે રદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 113મો ક્વેશ્ચન જોઈશું, નીચે જણાવેલા શબ્દનો અર્થ દર્શાવો. નીચે જણાવેલા શબ્દનો અર્થ દર્શાવો. તો જાચ જચના અને શબ્દનો અર્થ શું થશે? તો એનો થશે યાચક વૃત્તિ. આપણો આન્સર આવશે યાચક વૃત્તિ, એટલે જાચ જચનાનો શું થશે? તો યાચક વૃત્તિ થશે. તો આપણો આન્સર આવશે ડી. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું પ્રાણી પાણી તેમજ જમીન બંને પર જીવી શકે છે? નીચેનામાંથી એવું કયું પ્રાણી છે કે જે પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ જીવી શકે છે? તો આપણો આન્સર આવશે સેલામંડર. સેલામેન્ડા જે છે તે પાણીમાં બી જીવી શકે અને જમીનમાં બી જીવી શકે. તો આપણો આન્સર આવશે ડી. ત્યાર પછીનો 118મો ક્વેશ્ચન છે, તો માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી? તો માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી? તો ઝેડ અને જન્સેને કરી. તો આપણો આન્સર આવશે માઇક્રોસ્કોપની શોધ જે છે તે ઝેડ અને જન્સેને કરી હતી. ત્યાર પછી છે, સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? તો સ્ટીમ એન્જિનની શોધ જેમ્સ વોટે કરી હતી. યાદ રાખજો મિત્રો, આ તમને એક એક અલગથી બી પૂછાઈ શકે છે. તો સ્ટીમ એન્જિનની શોધ જે છે તે જેમ્સ વોટે કરેલ છે. અને કોમ્પ્યુટરની શોધ કોણે કરેલ છે? તો કોમ્પ્યુટરની શોધ ચાર્લ્સ બેબેજે કરેલ છે. અને લાસ્ટમાં વધ્યું ટેલિગ્રાફ, તો ટેલિગ્રાફની શોધ જે છે તે સેમ્યુઅલ મોસે કરેલ છે. કોણે કરી છે? સેમ્યુઅલ મોસને કરી છે. તો આપણો અહીં આન્સર જે બનશે સી બનશે. ફરી એકવાર, માઇક્રોસ્કોપની શોધ જે છે તે ઝેડ અને જન્સેને કરેલ છે. ત્યાર પછી સ્ટીમ એન્જિનની શોધ જે છે તે જેમ્સ વોટે કરેલ છે. કોમ્પ્યુટરની શોધ ચાર્લ્સ બેબેજ અને ટેલિગ્રાફની શોધ જે છે તે સેમ્યુઅલ મોસે કરી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સમાજનું કયું જોડકું સાચું છે? તો અહીં તમને ઓપ્શન આપ્યા છે, તેમાંથી કયું જોડકું સાચું છે? તો આવાગમન. તો આવાગમન કે જે કયું જોડકું સાચું છે? તો આ ઓપ્શન એ બી રાઈટ છે. ઓપ્શન બી જે છે પહેલી વાર.
તો તે દ્વિગુ સમાસ છે તે બી રાઈટ છે. અને ઓપ્શન સી છે પરગામ, તો પરગામ જે છે તે બી કર્મધાર્ય સમાસ છે. જેથી કરીને આપણા ત્રણ ઓપ્શન જે છે તે રાઈટ છે, અને જે આપણો ઓપ્શન ડી છે તે ખોટો છે. તો આ પ્રશ્ન જે છે તેમાં તમને ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી ગમે તે લખેલું હોય તે તમને સાચું આપવામાં આવ્યું હતું. તો આવાગમન એટલે દ્વંદ્વ સમાસ, પહેલી વાર એટલે દ્વિગુ સમાસ, પરગામ એટલે કર્મધાર્ય સમાસ બનશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું, ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેવર. તો ખાવધરું થશે, ડેવર એટલે શું થશે, ખાવધરું થશે. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે, તો આપણો આન્સર આવશે ઈટ ગ્રીલી, ઈટ ગ્રીડલી. તો આપણો આન્સર આવશે બી ખાવધરું. પછી ક્વેશ્ચન છે 126મો, નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાથી નથી તે જણાવવાનો છે. તો અહીં તમે જોશો તો આફતાબ, ભાણ અને માતડ આ બધા શબ્દો સમાનાથી શબ્દો છે, જે હજી સુધી આપણે સાંભળ્યા નથી, પણ તમે યાદ રાખી લેજો આ સમાનાથી શબ્દો છે. અને સોમ જે છે તે સમાનાથી શબ્દ નથી. તો યાદ રાખજો આફતાબ, ભાણ અને માતડ જે છે તે સમાનાથી શબ્દો છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તો અહીં તમને અપોઝિટ જેન્ડર કીધું છે, તો બેચલર જે છે તો બેચલરનો અપોઝિટ જેન્ડર કયું થશે, તો સ્પિન્ટર્સ હશે. બેચલરનું શું થશે, સ્પિન્ટર્સ થશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 131મો, એમએસ વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ હોય છે. એમએસ વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ હોય છે, તો આપણો આન્સર આવશે બે આવશે, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ જે છે તે બે ઓરિએન્ટેશન જે છે તે ઉપલબ્ધ હોય છે. તો આન્સર આવશે બે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 133મો, 133, ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલનું નામ જણાવો. ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. તો અહીં આપણો આન્સર આવશે યાયાવારી. યાયાવારી જે છે તે ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલનું સંગ્રહનું છે. તો આપણો આન્સર આવશે યાયાવારી. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 136મો છે, 10 વ્યક્તિઓ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે, તો કુલ હસ્તધૂનન બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે બી 45 આવશે, જેનું સોલ્યુશન કઈ રીતના છે જે હું તમને અલગથી તમને મિત્રો જણાવી દઈશ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 138મો, એમએસ વર્ડમાં 15મી ઓગસ્ટમાં ટીએચ જે છે ટીએચને કઈ અસર આપવામાં છે. તો ટીએચને ક્યાં લઈ ગયા છે, ઉપર લઈ ગયા છે. તો ઉપર લખેલું હોય તો લખાણને ઉપર લખવા માટે સુપરસ્ક્રિપ્ટ વપરાશે, અને જો નીચે લખવાનું હોય તો નીચે માટે આપણે સબસ્ક્રિપ્ટ વપરાશે. તો અહીં તમારે ઉપરસ્ક્રિપ્ટ અને લોઅરસ્ક્રિપ્ટ આપી છે તે ઓપ્શન રોંગ છે. તો ઉપર લખવા માટે સબસ્ક્રિપ્ટ, એટલે ઉપર લખવા માટે સુપરસ્ક્રિપ્ટ, અને નીચે લખવા માટે સબસ્ક્રિપ્ટ જે છે તે તમને ઉપયોગી બનશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 141મો, નીચે આપેલા વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું, અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. તો આનો કર્તરી પ્રયોગ શું થશે, તો અમરાવતીના પ્રવાસે અમે ગયા, અમરાવતીના પ્રવાસે અમે ગયા, જે કર્તરી પ્રયોગનું વાક્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 143મો, અ પર્સન ચોઇસન ટુ જજ એન્ડ ડિસાઇડ અ ડિસ્પ્યુટ ઇસ્યુ, તો તેને શું કહેવાય છે. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે આર્બિટ્રેટર. તો અહીં આપણો આન્સર શું આવશે, આર્બિટ્રેટર બી આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 146મો, હાઇપોથેલેમસ કોને જોડે છે. હાઇપોથેલેમસ જે છે તે કોને જોડે છે, તો અગ્રમગજ અને પશ્વ મગજ જે છે તે બંનેને જોડે છે. અગ્રમગજ અને પશ્વ મગજને જોડતો ભાગ કયો, તો હાઇપોથેલેમસ આવશે. ત્યાર પછીનો 148મો ક્વેશ્ચન છે, નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. વચ્ચે બોલીશ મૂર્ખો બનાવીશ, તો અહીં આપણું સંયોજક શું આવશે, વચ્ચે બોલીશ તો મૂર્ખો બનાવીશ. આન્સર શું આવશે, તો આવશે વચ્ચે બોલીશ તો મૂર્ખો બનાવીશ. તો અહીં મિત્રો આપણા 150 ક્વેશ્ચન જે છે તે અહીં 150 ક્વેશ્ચન આપણા પૂરા થઈ ગયા છે. તો હવે આપણે જોઈશું આજના જે પ્રશ્નો હતા તેમાંથી પ્રશ્નોમાંથી એક પ્રશ્ન જે છે તે તમને પૂછીશ. તો મિત્રો તમે વિડીયો અંત સુધી વ્યવસ્થિત કરી છે અને રાઈટ ડાયરેક્શનમાં તમે મહેનત કરતા હશો, તો તમને આ પ્રશ્નોનો જવાબ તમને અચૂક આવડશે. તો જોઈએ હવે આપણે પ્રશ્ન. તો આજનો સવાલ છે, બાલાસિનોર તાલુકો ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલો છે. બાલાસિનોર તાલુકો કે જ્યાંથી આપણે મહીસાગર આપણે રૈયાલી ખાતેથી આપણે જે ડાયનોસરના ઈંડા મળી આવ્યા હતા તેવું બાલાસિનોર આપણે ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે,
તો આનો આન્સર જે છે તે તમે ફટાફટ તમે લખીને મોકલી આપો, અને ન આવડે તો બી મિત્રો ટ્રાય કરજો, જેથી કરીને આનો રાઈટ આન્સર જે છે તે હું તમને રિપ્લાય કરી આપીશ. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમે બી તેને હેલ્પફુલ બની શકો. અને મિત્રો આવા જ વિડીયો ડેલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.